નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો આજે આપણે હિન્દીમાં શું ભણીશું? કયો કયો કર્કા શીખી ગયા તમે? ક વાળો, પછી કા વાળો, કી કી અને કુ વાળો શીખી છે, બરાબર? એટલે કે અ આ ઈ અને ઉ એટલે રસવાવાળું કુ. હોમવર્કમાં બધાએ કુવાળો કકો બે વખત આપ્યો હતો, બરાબર ને? કરી લીધો હશે. ઓકે, તો હવે આપણે જે કાંઈ આગળનું પેજ બાકી છે તે આજે કરીશું, એટલે પેજ નંબર 26. મજા આવે છે બધાને? મજા જ આવતી હોય, બરાબર ને? કેમ કે આપણે કેટલું કરીએ, ખાલી 1-2 પેજ કરીએ છીએ, બરાબર ને? કુવાળો કકો જેટલું વધારે લખશો તમને વધારે આવડશે. તો આપણે શું હતું, પહેલાં લખતા પહેલાં શું લખીએ છીએ? રોજે માટે તારીખ લખીએ છીએ. તો આજે કઈ તારીખ છે તમારી? તો કે 31 તારીખ. કાલે આપણે ચિત્ર જોયા હતા બધાએ, કે આ ચિત્ર શેનું છે? તો કે ગુજરાતીમાં શું કહેવાય? ધનુષ. હિન્દીમાં ગુડિયા છે તો એને ઢીંગલી કહેવાય ગુજરાતીમાં. આ મોરલી છે, હિન્દીમાં મુરલી બોલાય, ગુજરાતીમાં મોરલી અથવા વાંસળી. ઉંદર છે, હિન્દીમાં શું કહેવાય? ચૂહા. પછી કાચબો છે એટલે કછુઆ, અને હિન્દીમાં કુટિયા એટલે ઝૂંપડી. તુલસી ને તુલસી, હનુમાન એટલે હનુમાન, ગુલાબ એટલે ગુલાબ, અને બુનકર એટલે વણકર, બરાબર? જે દોરા કાતે તેને વણકર કહેવાય. તો અહીંયા છે કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. તો ધનુષ આપણે હિન્દીમાં લખવાનું છે, ધનુષ. ધનુષ. પછી ઢીંગલી એટલે ગુડિયા, ગુડિયા. પછી મુરલી, મુરલી. પછી ચૂહા, ચૂહા. હિન્દીમાં ચૂહા બોલાય. પછી કછુઆ, ક છુ આ. પછી ઝૂંપડી એટલે કુટિયા. પછી તુલસી એટલે તુલસી. પછી હનુમાન, હનુમાન. પછી ગુલાબ, અને બુનકર, બુનકર. તો ફરી વખત
ધનુષ એટલે ધનુષ, ગુડિયા એટલે ઢીંગલી, મુરલી એટલે મોરલી, ચૂહા એટલે ઉંદર અને કછુઆ એટલે કાચબો. પછી કુટિયા એટલે ઝૂંપડી, તુલસી એટલે તુલસી, હનુમાન એટલે હનુમાન, ગુલાબ એટલે ગુલાબ અને બુનકર એટલે વણકર. હવે એ જ રીતના શબ્દ નીચે છે તમારે, આવું પણ આપણે ભરીએ છીએ ખાનું, બરાબર. ચિત્ર પહોંચાણ કર, કોષ્ટક ભરો, એટલે કે ચિત્ર ઓળખી ખાના પૂરા કરવું. અહીંયા પૂછે ગુડિયા અને કુટિયા, તો આ શેનું ચિત્ર છે? ઢીંગલી એટલે કે ગુડિયા. શું છે? ગુડિયા. તો અહીંયા લખવાનું ગુડિયા. યા પેલું છે ગુડિયા, સામે શું આપ્યું છે? ઝૂંપડી. ઝૂંપડી એટલે કુટિયા. કુટિયા, ગુડિયા એટલે ઢીંગલી અને કુટિયા એટલે ઝૂંપડી. હવે સામે છે સોની છે, બરાબર. સોનાર, સોનીની જ્વેલર્સની દુકાન છે એટલે સોનાર. અને આ શું છે? મુરલી. સોનાર એટલે સોની, જે સોનાના ચાંદીના ઘરેણા બનાવે છે તે. એટલે અહીં લખીશું સુનાર, આપેલું છે. હવે શું છે? મુરલી. મુરલી, ત્યાર પછી કછુઆ એટલે કાચબો, અને આ બટુઆ એટલે પૈસાનું પાકીટ. બટુઓ તમે કહો છો, બરાબર ને? અત્યારે બધાય પર્સ બોલે છે, પેલા બધાય બટવા બોલતા હતા. બટુઆ એટલે પાકીટ. તો પેલા એ પેલું ચિત્ર કછુઆ છે, તો અહીં કછુઆ લખવાનું. ક છુ આ. હવે આ બટવા છે, તો બટુઆ. બ ટુ આ. ત્યાર પછી નીચે આ ધનુષ છે એટલે ધનુષ બાણ, અને નીચે કોણ છે? હનુમાન. હનુમાનજી, બરાબર ને? શનિવારે કોનો વાર છે? હનુમાનજીનો વાર છે. તો અહીંયા પેલા ધનુષ, ધનુષ, અને હવે અહીં લખવાનું હનુમાન. ત્યાર પછી ફૂલઝડી, અને આ શું છે? તુલસી. એટલે પેલા લખવાનું ફૂલઝડી. લ એપો છે ઝડી, અને અહીંયા લખવાનું તુલસી. પછી બુનકર, અને બુનકર એટલે વણકર, અને રસી એટલે દોરી. દોરડું આપણે કહીએ છીએ ને, દોરી તે. તો પેલું ચિત્ર બુનકરનું છે, એટલે આપણે શું લખીશું? બુ ન ક ર, અને પછી ર અને સ અડધો, અને પાછો અડધો, એટલે ર સી, એટલે કે દોરડું, બરાબર. હજી એકવાર રિપીટ કરી લઈએ. પહેલા ચિત્રમાં ધનુષ છે, ધનુષ એટલે ગુજરાતીમાં ધનુષ. ગુડિયા એટલે ઢીંગલીનું ચિત્ર છે, હિન્દીમાં ગુડિયા કહેવાય.
મોરલીનું ચિત્ર છે હિન્દીમાં શું કહેવાય? મુરલી કહેવાય. ઉંદરનું ચિત્ર છે હિન્દીમાં ચૂહા. કાચબો હિન્દીમાં કછુઆ. એ જ રીતે સામે ગુજરાતીમાં ઝૂંપડી, હિન્દીમાં કુટિયા એટલે ઝૂંપડી. તુલસી એટલે તુલસી. હનુમાન એટલે હનુમાન. ગુલાબ એટલે ગુલાબ. અને બુનકર એટલે વણકર, જે સૂતર કાતી અને દોરા બનાવે છે, કાપડ બનાવે છે તે વણકર કહેવાય. ત્યાર પછી ચિત્ર પહોંચાન કર, કોષ્ટક ભરો. ચિત્રના નામે આપણને આપેલા છે ગુડિયા અને કુટિયા, તો આપણને તો ખબર પડે કે આને ગુડિયા જ કહેવાય અને કુટિયા એટલે ઝૂંપડી કહેવાય. એ પણ ખબર છે કે આ ઝૂંપડીનું ચિત્ર છે અને આ ઢીંગલીનું ચિત્ર છે, તો પહેલું ચિત્ર એ પહેલું નામ, તો ગુડિયા અને કુટિયા. ત્યાર પછી સોની છે, સોનીની દુકાન છે એવું દેખાય છે આપણને, અને નામ આપ્યા છે સુનાન અને મુરલી. તો આ મુરલી તો તમને ખબર પડી જ જાય ને કે આ મુરલી છે, એટલે મુરલી નીચે અને વૈધુ શું, સુનાર એટલે સોની. ત્યાર પછી આ કાચબો છે અને આ બટવા છે, તો કાચબાને શું કહેવાય? કછુઆ. અને બટવો એટલે પાકીટ, એટલે હિન્દીમાં બટુઆ. તો પહેલાં કછુઆ અને પછી બટુઆ. હવે ધનુષ અને હનુમાન. ધનુષ, હનુમાન, પછી ફૂલ ઝડી અને તુલસી, પછી બુન કર અને રસી. બરાબર, તો આપણે કુવાળો કકો શીખ્યા હતા, એની અંદર આટલું આવડી જશે તમને. પછી કાલે આપણે ઉ એટલે કુથી શરૂ થતા તીરની નિશાનીમાં શબ્દ શીખાતા, કે ઉમાં, ઉષા, ઉતરના, ઉડાન, ઉધર અને ઉપજ. એની નીચે શીખ્યા હતા ફૂટબોલ, કછુઆ, ગુલાબ અને મુનિ. પછી ઉડી દિશામાં આગળ જવાનું, ઉથી શરૂ થતો હોય ત્યાં શબ્દ ઉપર શું કરવાનું? રાઇટ કરવાનું, જોઈ જોઈને શબ્દ લખવાના કુવાળા ત્રણ વાર બરાબર. તો આવું પણ તમને આવડવું જ જોઈએ, પેપરમાં આવે તો આવડી જવું જોઈએ. ખાસ તમારે શું પાકું કરવાનો છે? કુવાળો કક્કો. ત્યાર પછી પેજ નંબર 27. ચિત્ર દેખો, ગોળા કરો ઓર શબ્દ લખો. એટલે કે ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. આગળ આપણે ભણી જ ગયા કે આને શેનું ચિત્ર છે, તો કે સુનારનું છે. તો અહીંયા સુનાર ઉપર ગોળાકાર કર્યું છે. ચિત્ર જોવાનું, પછી ગોળ કરવાનું અને પછી લખવાનું, બરાબર ને? એવું જ છે. પહેલાં કે ચિત્ર જોઈ લ્યો, તો કે સોનીનું ચિત્ર હમણાં જ આપણે આગળના પેજમાં ભણ્યું. પછી ગોળાકાર કરવાનું, એટલે ગોળાકાર થઈ જાય પછી આ લખતા આવડી જાય કે શું ગોળ કર્યું, તો કે સુનાર, એટલે સુનાર લખવાનું. હવે આ શું છે? હનુમાન. શું છે? હનુમાન. તમને તો નાના બાળકને બતાડો તો એ કે હનુમાનજી છે, તો તમે લોકો તો ઓળખી શકો ને. શું છે? હનુમાન. તો આપણે અહીં હનુમાન ગોતવાનું, તો ક્યાં અહીંયા હનુમાન છે? સીધું કરી ગોળ કરી દેવાનું, થઈ ગયું હનુમાન. પછી લખવાનું હનુમાન. હવે સામે શું છે? શેનું ચિત્ર છે? તો કે ગુલાબ. તો અહીં ગોતી લેવાનું આપણે ગુલાબ. પછી તો જોઈને આવડે ને તમને લખતા, ગુલાબ, ગુલાબ. હવે છે મુનિ. તો એ મુનિ અહીંયા જ છે આપેલું. મુનિ લખવાનું, બરાબર. તો ચારે શબ્દ ગોળ કર્યા અને ચારે શબ્દ લખ્યા.
સુનાર આપેલું છે, પછી હનુમાન એ ગોળ કર્યું લેખું, ગુલાબ પછી લેખું, આ મુનિ કર્યું મુનિ લેખું. હવે એ જ રીતે ખૂટતા અક્ષર લખો, એટલે કે જે અક્ષર ઘટતો હોય તે લખવાનો છે, બાકી અક્ષર લખો એટલે કે ખૂટતા અક્ષર લખો. પુત્ર, અહીં વાંચ્યું આપણે પુત્ર, તો અહીં ખાલી શું આપ્યું છે, ત્ર, શું નથી, પુ નથી, તો અહીં શું લખવાનું આપણે, પુ. પછી ચતુર, તો અહીં ચ આપ્યું છે, શું નથી, આ તું, તો શું લખવાનું આપણે, તું. હવે વાંચવાનું ચતુર. ત્યાર પછી મનું, તો મ આપ્યો છે, શું નથી, ન, તો લખવાનું મનું. પછી ગુલાબ, તો ખાલી લાભ છે, તો આપણે શું લખવાનું, ગુલાબ. પેપરમાં આવે, પેપર એ તમારે ભરવું તો પડશે, તો એની અંદર આવી રીતે હોય તો આપણને આવડે કે ન આવડે, આવડે ને, અહીંથી જોઈને જ કરવાનું છે. દાતું, ન, પછી અહીં વાંચવાનું દા, તો શું નથી, તું, તો અહીં લખવાનો દાતું, ન. પછી કુલ, ફૂલ નથી, શું છે, કલમનો ક છે, એટલે આ ક, કુ લ. પછી ક છુ આ, છ નથી, તે છ લખવાનો, ક છુ આ. અને મધુર, આ ધ, બરાબર. તો ફરી વખત પુત્ર, પુત્ર, ચતુર, ચતુર, સેમ્યાના જેવો શબ્દ થઈ ગયો એમ જોઈ લેવાનું. મનું, તો કે મનું, ગુલાબ, ગુલાબ, દાતુન, દાતુન, કુલ, કછુઆ અને મધુર. ત્યાર પછી ખાલી જગ્યા, કોષ્ટક મેં છે શબ્દ શુનકર ખાલી જગ્યા ભરો, એટલે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગુડિયા, ધનુષ, ફૂલઝડી અને કુટિયા. હવે ચિત્ર જુઓ તો એ તમને ખબર પડે કે મધુર ખાલી જગ્યા તક જા, ક્યાં સુધી જા, તો કે ધનુષ સુધી જા, ક્યાં સુધી જા, જનુ, ધનુષ. અહીં લખવાનું ધ નુ શ, શું છે, કુટિયા એટલે ઝૂંપડી, એટલે મનુ કુટિયા તરફ જા. કુ ટી યા, કુણાલ, દેખ, ગુડિયા, ગુડિયા, મીના, ફૂલઝડી, છોડ. ફવાવી રીતે કરવાનો, ફૂલ ઝ ડી, બરાબર. ફરી વખત ખાલી જગ્યા, મધુર ધનુષ તક જા, એટલે કે મધુર ધનુષ સુધી જા, મનુ કુટિયા તરફ જા, મનુ ઝૂંપડી તરફ જા, કુણાલ ગુડિયા દેખ, એટલે કે કુણાલ ઢીંગલી જો, મીના ફૂલ ઝડી છોડ, એટલે કે મીના ફૂલ ઝડી છોડી દે. ત્યાર પછી સમાન શબ્દ આપણે છોડકામ દરેકમાં છોડીએ છીએ, બરાબર, કે આના જેવો શબ્દ અહીંયા ગોતવાનો, તમારે ગોતી અને જોડવાનું. બે અક્ષર દેખાય તો એ ચાલશે. ઉડાન, તુલસી, કુટિયા, મુરલી, ઉદર, કછુઆ અને બટુઆ.
આપણે એવા ઉદર છે અહીંયા ચૂહા લખ્યું છે, આવી રીતે ઉદર એ લખી શકાય બરાબર, આપણે ચૂહા જ બરાબર છે. ઉડાન સાથે ઉડાન જોયેલું છે, હવે તુલસી એટલે તુલસી એટલે ત અહીં છેલ્લે છે. એ રોકડ દેવાનો બરાબર. ત્યાર પછી કુટિયા, તો કુટિયા ઉપર છે. પછી મુરલી, તો મુરલી અહીંયા છે. પછી ઉદર, તો ઉદર અહીંયા છે કુટિયાની નીચે. કછુઆ, બટુઆ, બટુઆ ઉપર સાવ પેલો શબ્દ. ત્યાર પછી નીચે વાક્ય પઢો લખો, એટલે વાક્ય વાંચો અને લખો. યમુના ચતુર લડકી હે, ચૂહિયા કપડા કુતરતી હે, અનિલ દાતુન કર, તુલસી કછુઆ દેખ. ચૂહિયા એટલે ઉંદર, કપડાં કોતરે છે એટલે કપડાં કટિંગ કોતરી નાખે છે બરાબર. આપણે ચૂહા લખ્યું ને, ચૂહિયા ચાલે, ચૂહાય ચાલશે. યમુના ચતુર લડકી હે, પૂર્ણ વિરામ. બીજું ચૂહિયા કપડાં કૂતરતી હે, એટલે કે ઉંદરડી કપડાં કાપે છે, કાતરે છે. ચૂહિયા કપડાં કૂતરતી હે, ત્રીજું વાક્ય. અનિલ દાતુન કર, એટલે અનિલ દાતણ કર, અનિલ દાતુન કર, અનિલ દાતણ કર, તુલસી કછુઆ દેખ. તુલસી કછુઆ દેખ એટલે કાચબો તુલસી, કાચબો જો બરાબર. તો આ એક જ સરખા પેજ છે, પણ શું કરવાનું, રસવાવાળું કુકકો બરાબર. તો આ પેજ નંબર 27 અહીંયા સુધી જ આપણે રાખીશું. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી હોમવર્ક જોશું ને, હવે કાલ શું હોમવર્ક કરવાનું છે. તો પેજ નંબર, તો હોમવર્કની અંદર પેજ નંબર 26, હોમવર્કમાં પેજ નંબર 26, અને ચૂહા છે ને ત્યાં ચૂહી યા લખી નાખજો બરાબર. અને ઈ ચૂહિયા એટલે ઉંદરડી, ઉંદરડી બરાબર. તો અહીંયા સુધી જ ફરી આપણે આવતીકાલે મળીશું. થેન્ક યુ.